નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓનલાઈન સેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિષય ચિત્રકામ જોવાના છીએ. ધોરણ 6માં આપણે વિષય ચિત્ર, તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કેલિગ્રાફી. હવે એ જ કેલિગ્રાફી આપણે આકારોમાં જોવાના છીએ. અલગ અલગ આકારોમાં કેવી રીતના કેલિગ્રાફી બને એ આપણે જોવાના છીએ. તો નીચે આપેલા ચિત્રોમાં વિવિધ પ્રકારના આકારોમાં કેલિગ્રાફી આકારોનો ઉપયોગ કરી વિશેષ રીતે સર્જનાત્મકતા લાવવાનો પ્રયાસ કર્યો છે તેનો અભ્યાસ કરો. તો આવી રીતના આપણને જે કેલિગ્રાફી આપેલી છે એને આપણે જોવાની છે. તો પહેલામાં તો આપણને માછલી આપેલી છે અને કેલિગ્રાફી કરેલી છે. બીજું આપણને સૂર્ય જેવું આપેલું છે. ત્રીજું પાંદડું આપેલું છે અને સફરજન આપેલું છે. તો આવી રીતના અલગ અલગ આકારોમાં આપણને જે કેલિગ્રાફી આપેલી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને સર્જનાત્મકતા લાવવાનો પ્રયાસ કરવાનો છે. આપણે બનાવવાની છે કેલિગ્રાફી અને આપણે શીખવાની પણ છે. તો ચાલો બાળમિત્રો, આપણે આજે કેલિગ્રાફી બનાવશું અને આકારોમાં કેલિગ્રાફી બનાવવા માટે આપણે આ પહેલાં તો આકાર લેવો પડશે અને પછી કેલિગ્રાફી બનશે. તો આપણે પહેલાં તો કયું ચિત્ર બનાવશું, તો કે માછલીવાળું. તો આપણે પહેલાં માછલી બનાવશું અને તમારે બુક છે, તમારી જે ડ્રોઈંગ બુક છે એ સાથે રાખવાની અને તમારે બનાવતું જવાનું. તો આપણે બનાવીએ. તો પહેલાં તો આપણે માછલી બનાવશું. જે આપણે બહાર જાય છે એવી રીતના નહીં બનાવશું, થોડુંક આપણે નજીક બનાવશું. બરાબર આવી રીતના માછલી બનાવશું અને પછી અહીંથી ને આપણે તેની પાંખ પણ બનાવી દઈશું. ખ્યાલ આવ્યો? તમારે તમારી બુકમાં જોતું જવાનું છે અને બનાવતું જવાનું છે. ચાલો હવે આપણે તો અંદર આપણે કેલિગ્રાફી કરવાની છે. પહેલાં આપણે બહારનું કરી દઈએ. તો બહારની કેલિગ્રાફી આપણે બનાવી દઈએ પહેલાં. તો આવી રીતના કેલિગ્રાફી આપેલી છે આપણને. જેટલી કેલિગ્રાફી થશે એટલી આપણે કરવાની છે. આપણી પાસે જેટલી જગ્યા હશે એટલી આપણે બનાવશું તે. તો આપણે આવી રીતના કેલિગ્રાફી બનાવતા જઈશું. ખ્યાલ આવે છે? Thank you.
આમાં આપણી રીતે પણ થોડીક ડિઝાઇન આપણે એડ કરતા જઈએ. આમાં હું થોડીક મારી રીતે પણ એડ કરું છું, તો તમે પણ એડ કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, થોડી ઘણી આપણને તો ખ્યાલ આવ્યો કઈ રીતના આપણે કેલિગ્રાફી બનાવવાની છે એ. ખ્યાલ આવે છે? ડિઝાઇનમાં આપણી રીતે પણ આપણે એડ કરી શકીએ છીએ. હવે આપણે માછલીની અંદર કેલિગ્રાફી કરીએ, તો એ આપણે પહેલાં જોઈએ તો કઈ રીતના આપણે કરવાની છે એ. તો આપણે તો પહેલાં અહીંથી ને વચ્ચેથી ને સ્ટાર્ટ કરીશું, જે આપણને ક્યાં લગીને અહીંયા લગીને આપેલું છે, અને એની પાછી લાઈન આપણને ઉપરની લાઈન આપણે બનાવવાની છે. એ આપણને અહીંયા સુધી આપેલી છે, તો આ આપણે જે બનાવીએ છીએ કેલિગ્રાફી એ આપણે આ આકારમાં જ બનાવશું. મેઇન તો આપણે આકારમાં જે કેલિગ્રાફી બનાવીએ છીએ એને જ આપણે ધ્યાનમાં રાખવાની છે. ખ્યાલ આવે છે? હવે એવી જ રીતના આપણે અહીંયા આગળ વધીએ, તો આપણને આગળ એક અહીંયા આપણને શું આપેલું છે, તો કે કાન જેવું આપણને આપેલું છે એ આપણે અહીંયા બનાવીએ. એની ઉપરથી આપણે ડિઝાઇન બનાવવાનું શરૂ કરીએ. હવે આપણને અહીંયાથી ને આવી રીતના ડિઝાઇન આપેલી છે અને ત્યાંથી ને પાછું આવી રીતના ગોળાકાર ડિઝાઇન આપેલી છે. તો અહીંયા આપણે શું બનાવવાનું છે, તો કે રાઉન્ડ બનાવવાના છે. આવી રીતના રાઉન્ડ બનાવતા જવાના છે, અને અહીંયા આપણને આપેલું છે તો કે વચ્ચે લાઈન કરેલી છે. ખ્યાલ આવે? હવે આપણું થોડુંક ઇઝી થઈ ગયું છે. હવેથી ને આપણે અહીંયાથી ને આપણે આવી રીતના રાઉન્ડ શેપ લઈશું. એમાં આપણે ગોળ રાઉન્ડ પહેલાં બનાવશું, પછી આપણે લાઈન બનાવતા જઈશું. ઉપર આપણને ફૂલ ટાઈપની ડિઝાઇન આપેલી છે. હવે આપણે અહીંયા લગીને ડિઝાઇન કરી ત્યાંથી ને આપણે આવી રીતના વળાંક આપી દેવાનું છે, અને ઉપર આપણને કેવો આકાર આપેલો છે, તો કે આવી રીતના આપણને આકાર આપેલો છે એ આપણે આકાર લેશું. હવે આપણે અહીંયા ડિઝાઇન કરીએ, તો પહેલાં તો આપણને આવી રીતના ગોળાકારની ડિઝાઇન આપેલી છે, જેની અંદર ગોળ ગોળ આપેલા છે.
આટલું થયા પછી આપણે એક રાઉન્ડ શેપ લેશું અને એની અંદરથી આપણને અહીંયાથી ને રાઉન્ડ શેપ લેતા લેતા આપણે ઉપર જઈએ એટલે આ ડિઝાઇન આપણે અહીંયા પૂરી કરવાની છે ઉપર. અહીંયા આપણને પણ અંદર એવી ડિઝાઇન આપેલી છે, ગોળ કર આવી ડિઝાઇન આપેલી છે. તો એવી ડિઝાઇન આપણને અહીંયા સ્ટાર્ટિંગથી આપેલી છે તો આપણે સ્ટાર્ટિંગથી કરીએ. આવી રીતના આપણે ડિઝાઇન બનાવતા જઈએ. આની અંદર આપણને રાઉન્ડ શેપ આપેલા છે, અર્ધગોળ આકારના, તો એવી રીતના આપણે બનાવતા જઈએ. હવે આપણને ઉપર લાઈન જ આપેલી છે, એ લાઈન આપણે કરવાની છે. આવી રીતના લાઈન આપેલી છે. ચાલો આપણે માછલી અહીંયા પૂરી થાય છે, હજી આપણે બે બાજુની આપણે બાકી છે તો એ કરી પૂરું કરીએ પહેલાં. હવે ઉપર પણ બાકી છે. ખ્યાલ આવ્યો? આપણું આ પહેલું ચિત્ર આવી રીતના પૂર્ણ કરવાનું છે. હવે આપણે બાજુમાં જઈએ. બાજુનું જે આપણને આપેલું છે તો એમાં આપણને પહેલાં તો અર્ધગોળ આપેલું છે, એમાં આપણે જે ડિઝાઇન આપેલી છે એ ડિઝાઇન કરીએ. આવી રીતના આપણને ડિઝાઇન આપેલી છે. પછી આપેલી છે તો ફરીવાર આવી રીતના આપણને રાઉન્ડ આપેલું છે. હવે આપણે જોઈએ તો આપણને પહેલાં તો કઈ રીતના આપેલું છે, તો કે આવી રીતના આપેલું છે. પછી આપણને આમ કરેલું છે તો આપણી સેમ ડિઝાઇન બની જાય છે, તો કે હા. હવે આપણને નીચેનું પાછું આપેલું છે, હવે એમાં રાઉન્ડ કરેલા છે ને, રાઉન્ડ પર રાઉન્ડ કરેલા છે. આમાં તમે કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકો છો રાઉન્ડ કરવા માટે. ખ્યાલ આવે છે? હવે આપણને આપેલું છે તો કે લંબગોળ આકાર આપેલો છે, તો આપણે લંબગોળ આકાર કરતા જઈએ. તો હવે આપણને આપેલું છે તો કે હવે આપણને ફૂલ આકાર આપેલો છે તો એ ટાઈપ કરીએ.
આપણે આ થોડું જાજુ કરી દીધું, આપણે અહીંયા લગીને જ કરવાનું છે. ત્યાં પણ આપણને બીજો શેપ આપેલો છે એટલા માટે. તો ચાલો હવે આપણને અહીંયાથી ને આ પહેલાં આપણે અંદર કમ્પ્લીટ કરીએ. ખ્યાલ આવે છે? હવે આપણને અહીંયાથી ને આ પહેલાં આપણે સરખું ઇરેજ કરશું, આપણને દેખાય છે એ દેખાવા નહીં દઈએ. ચાલો થઈ ગયું. હવે તો કે આપણને પહેલાં તો અહીંયા એક રાઉન્ડ બનાવવાનું, એની ફરતે આપણે નાના નાના રાઉન્ડ બનાવવાના છે. ખ્યાલ આવે છે? આવી રીતના રાઉન્ડ બનાવવાના છે. એની ફરતે આપણને હાર્ટ શેપ આપેલો છે, દિલાકાર. આવી રીતના હવે આપણને આપેલું છે તો કે ઉપર રાઉન્ડ આપેલું છે, તો આ હોતને આપણે થોડુંક ભૂસવું પડશે, કારણ કે આપણને રાઉન્ડ અંદર રાઉન્ડ આપેલા છે. પહેલાં આપણે મોટા રાઉન્ડ કરી દેવાના, પછી એની અંદરના નાના રાઉન્ડ આપણે પછી કરીએ. આવી રીતના હવે આપણને આ જે જગ્યા વધે છે ત્યાં પણ આપણે આકાર બનાવી દઈએ, પાન જેવો. ખ્યાલ આવે છે? હવે આપણને નીચે આપેલું છે આકાર, અહીંયા આપણને ગોળ રાઉન્ડ આપેલા છે. હવે આની અંદર પણ આપણને આકાર આપેલો છે, એ આપણે લઈએ. હવે આપણને બાકીની જગ્યામાં જે ટાઈપની આપણને ડિઝાઇન આપેલી છે એ ટાઈપની આપણે ડિઝાઇન કરીએ. તો અહીંયા લગીને આપણને ગોળાકાર આપેલી છે, અહીંથી આપણને ત્રાસી આપેલી છે. તો જે જગ્યામાં આપણે વધે છે ત્યાં કેવી ડિઝાઇન કરવાની, તો કે ત્રાસી કરવાની છે. આવી રીતના. તો હવે આપણે કરીએ તો કઈ રીતના કરીએ ડિઝાઇન અહીંયા, તો કે અર્ધગોળાકાર જેવી ડિઝાઇન ત્રાસી. હવે અહીંયા તો આપણને ત્રિકોણ ટાઈપની ડિઝાઇન આપેલી છે, જે અહીંયા થાય છે. આવી રીતના આપણું આ પણ કમ્પ્લીટ થયું. હવે નીચેના બે બાકી છે એ તમારે કરવાના છે. તો ચાલો, થેન્ક યુ બાળમિત્રો, આપણે આ બે શીખા. હવે નીચેના બે તમારે જાતે કરવાના છે. તો થેન્ક યુ.